ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલ ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોયલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સભ્યોએ કેટલાક સવાલો અને રજૂઆતો કરી હતી. અમારે આ ઉપવાસ કરવાનું બધું આ પૈકીનું જે મુખ્ય મેઇન એજન્સી છે નાકરાની પેલા તો પેટામાં આપણે મેઇન એજન્સી છે. ચેરમેન સાહેબ તમે આની આખી ફાઇલ જોઈ મને બધા જોવી પડે હજુ આપણે એકવાર જોઈ લેશું. વાહન છે ને વાહન વધારાના જ મુખ્ય આ રીતનો આવો ખર્ચો આ રીતનું મુખ્ય અહીંયા ફાઇલ આવે ને એ જ મને વ્યાજબી નથી લાગતો. હું તો એમની હતર સુધી એકતા વાહનો મૂક્યા પછી પાછું હવા વર્ષ પછી બિલ મૂક્યું અને 2 વર્ષ પછી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર માટે આવ્યું. આ બેઠકમાં કમિશનર એમ એ ગાંધીએ કોરોનાની મહામારી દરમિયાન આરોગ્ય લક્ષી સેવાઓ અંગે સભ્યોને માહિતી આપી હતી. એક્ટિવિટી હોય તો હેલ્થ રિલેટેડ એક્ટિવિટીની અંદર આપણે તમામ 13 વોર્ડની અંદર આપણા પીએચસી જે પોતપોતાના જ્યુરિસ્ડિક્શન છે એ મુજબ કાર્યરત છે અને એ પીએચસીનો સ્ટાફ છે એમને ભાગે પડતી જે સર્વેની કામગીરી આવે છે સર્વેલન્સની કામગીરી આવે છે સર્વે જે છે એટલે કોઈ પોઝિટિવ કોન્ટેક આવતો હોય તો એના અનુસંધાને થતી હોય સર્વેલન્સ છે. જયારે ઘરે ઘરે ફરીને કામ કરે એ નોર્મલ સર્વે છે એટલે જેને સર્વેલન્સ અથવા કોન્ટેક્ટ ટ્રેસિંગ કહેવાય છે એ કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત 13 વોર્ડની અંદર આપણા ઓપીડી જે છે એ આજની તારીખે પણ કાર્યરત છે જેમાં પણ આપણને સરટી હોસ્પિટલ એટલે કે આમ જુઓ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ના ટ્યુટર્સનો અને એક આપણી લોકલ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ઇન્ટર્ન્સ છે એનો લાભ પણ આપણને મળેલો છે. તેમની કક્ષાએથી પણ ડોક્ટર્સ મૂકવામાં આવેલા હતા એના અનુસંધાને આપણી ઓપીડી પણ સતત કાર્યરત રહી છે અને સામાન્ય રીતે અન્ય મહાનગરોની અંદર એ ઓપીડી કાર્યરત નથી રહી પરંતુ આપણા કેસની અંદર એને ચાલુ રાખવામાં આવી છે અને એનો લોકોએ પણ બહુ હકારાત્મક રીતે પ્રતિસાદ આપેલો છે. આ બેઠકમાં રજૂ થયેલ ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીને અનુલક્ષીને બેઠકનું કામકાજ ગણતરીની મિનિટોમાં આટોપી લેવામાં આવ્યું હતું.